डीसा તાલુકાના આસેડા ગામની દૂધમંડળીમાં કોરોના રસી કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં બનાસડેરીના ચેરમેનના માર્ગદર્શન હેઠળ દૂધમંડળી ચેરમેન શંકરભાઈ ચૌધરી તરફથી રસીકરણ અભિયાનનો બે દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને વિનામૂલ્યે કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. રસીકરણ કેમ્પમાં દૂધ ડેરીના મંત્રી અમૃતભાઈ દેસાઈ, ચેરમેન મગનભાઈ દેસાઈ, ડીસા તાલુકા ભાજપ અનુસૂચિત મહામંત્રી બાબુભાઈ શ્રીમાળી તેમજ ભાજપ અગ્રણી કાર્યકરો દેસાઈ રામાભાઈ તથા છત્રાલિયા શંકરભાઈ સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો. અત્રે મહત્વનું છે કે કોરોના વાયરસની બીજી લહેરમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસીકરણ એ જ ઉચિત વિકલ્પ છે. તેથી કોરોનાને નાથવા માટે જિલ્લાની જનતા જાગૃત બને તે ખૂબ જ જરૂરી છે. દરેક દૂધ મંડળ પર બનાસકાંઠાની રસીકરણનો પ્રોગ્રામ રાખે છે, તે અંતર્ગત આજે અમારી આસેડા દૂધ મંડળી ઉપર રસીકરણનો પ્રોગ્રામ રાખે છે અને સ્વેચ્છાએ લોકો રસીકરણ કરાવે છે. ચેરમેન સાહેબનો ખૂબ ખૂબ આભાર એ બદલ. અને બના ડેરી તરફથી મોડિયા ખાતે જે નવું પ્લાન્ટ મેડિકલ કોલેજનો કરેલો છે, એમાં ઓક્સિજનનો પ્લાન્ટ પણ સાહેબે સારી રીતે 300 બોટલ લાવી અને પ્લાન્ટ પણ નવો ઊભો કરેલ છે, તે બદલ સાહેબશ્રી શંકરભાઈ સાહેબશ્રીનો બનાસકાંઠો જિલ્લો આભાર માને છે. કેટલા દિવસ થો આ બે દિવસનો પ્રોગ્રામ છે, એટલે અત્યારે એક દિવસ તો અત્યારે રસીકરણ થશે અને એક દિવસ પાછળથી 2 તારીખ પછી જ પ્રોગ્રામ થશે. શું વિતરણ કરવામાં આવ્યું? અહીંયા માસ્કનું વિતરણ દૂધ મંડળ તરફથી કરવામાં આવતું, સેનિટાઈઝ પણ આપવામાં આવે છે અને ગ્રાહકોને ડિસ્ટન્સ રાખી અને દૂધ ભરાવવાનું કહેવામાં આવ્યું. ઉકાળાનું પણ અમે વિતરણ મંડળ ઉપર કર્યું હતું. અમારી મંડળી દ્વારા રસીકરણનો કાર્યક્રમ રાખેલો હતો, તેમાં દૂધ ઉપર સંઘના ચેરમેન શ્રી મગનભાઈ દેસાઈ અને મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ દ્વારા કાર્યક્રમ રખાવવા આવેલો હતો અને તેની અંદર ડેરી અને ભાજપના કાર્યકરો ઉદ્યોગદારો દ્વારા સંયુક્ત આ કાર્યક્રમ રાખેલો હતો, તેમાં આશીર્વાદ દૂધ સહકારી મંડળીના ચેરમેન અને મંત્રીશ્રીનો ખૂબ જ આભાર. અને અમારા ભાજપના યુવાન અને ઉત્સવ કાર્યકર અને શંકરભાઈ ચૌધરીના સહયોગથી અને એમના આદેશથી આ અમારા ડેરીના ચેરમેન અને મંત્રીશ્રી આ કાર્યક્રમ રાખેલો હતો. તેની અંદર ડેરી તરફથી માસનું વિતરણ કરવામાં આવ્યું હતું, સેનિટરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આસેડા ગામના મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને રસીનો લાભ લીધો હતો.